વડોદરા શહેરમાં બરોડા ડેરીના પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળીયાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી છે આ અંગે તેમણે પત્રકારો સામે ખુલાસો કર્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સજ્જ બન્યા છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ હોય શહેરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલ નિશાળિયાએ રાજીનામું આપી દેતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો મળતી માહિતી અનુસાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા બે પદમાંથી એક પદ ઉપર રાજીનામું આપવાની વાત કરી હતી અને સતીષભાઈ નિશાળિયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હું રાજીનામું ખુશીથી આપી રહ્યો છું આગામી લોકસભામાં પૂરો સમય આપીશ જિલ્લાની ત્રણ સીટોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડીશ મેં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના સૂચનનું પાલન કર્યું છે પશુપાલક અને દૂધ ઉત્પાદકોનું હિત જાળવ્યું છે પૂર્વ પ્રમુખ દિનુમા હવે પ્રમુખ બનવા જઈ બનવા જોઈએ ત્યારે તેમના આ નિવેદનથી પ્રદેશ ભાજપ દ્વારા વધુ એક વખત બરોડા ડેરીની કમાન પ્રમુખ પદ માટે દિનુ જવાબદારી સોંપી શકે છે પાર્ટીમાં કોઈ દબાણ હોતું નથી આદરણીય સી આર પાટીલ સાહેબે જ્યારે મેન્ડેટ આપ્યો ત્યારે જ મને વાત કરી હતી કે અત્યારે તમને ડેરીના પ્રમુખ બનાવીએ છે પછી તમે ત્રણ ચાર મહિનામાં નક્કી કરી લેજો કે તમારે બે એમાંથી કયો હોદ્દો રાખવાનો છે જે તે ટાઈમે જ વાત કરી હતી એટલે આજે હું દેશના પ્રમુખ તરીકેથી રાજ્યમોદન સંગઠનના હોદ્દા મારી પાસે પ્રમુખ તરીકે જે અમારે સેવા આપવાની એ આપતો રહીશ